ભુજમાં વોર્ડ નંબર 10માં વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે ત્રીજી લહેરને આમંત્રણ. ભુજ ખાતે વોર્ડ નંબર 10માં રાજકોર સમાજવાડીની પાછળ આરટીઓ તલાવડી પાસે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો તે વંદનીય છે. જે કાર્યને અમે વંદન કરીએ છીએ, પરંતુ હાલમાં બીજી લહેર ગઈ છે અને બીજી લહેરમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. જેને જોતા ભલેને છૂટછાટ મળી ગઈ હોય, પરંતુ સરકાર તો કહે જ છે કે સંભવિત ત્રીજી લહેર આવશે. તો પછી જો આપણે અને રાજકીય અગ્રણીઓ બધું જાણતા હોવા છતાં અજાણ બનીને વૃક્ષારોપણ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં હોય તો ત્રીજી લહેરને આપણે જાતે જ આમંત્રણ આપીએ છીએ. વૃક્ષારોપણ કાર્યક્રમ થયો એ સારી વાત છે, પણ આવડી ભીડ થઈ એ લોક ચર્ચા ઉઠી રહી છે. જીવનમાં જળે જીવન છે એમ પ્રકૃતિ એ પણ જીવન જીવવાનો શ્વાસનો મોટો એક અભિયાંગ છે. જે રીતે કોરોના મહામારીમાં આપણે જોયું કે ઓક્સિજનની કમીથી શરીરને આપણી જીવનને કેટલી અસર કરે છે અને કેટલી એની કિંમત હોય છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા અનેક વર્ષોથી બ્લડ ડોનેશન કેમ્પ હોય, વૃક્ષારોપણ હોય, સ્વચ્છતા અભિયાન હોય, મેડિકલ કેમ્પ હોય, છેવાડાના માણસને વિકાસથી વંચિત હોય એ લોકોને યોજના દ્વારા લાભ મળતા આવા કાર્યક્રમો વખતો વખત કરતી હોય છે. આ વખતે પણ ચોમાસા સિઝન આવવાની છે, ચાલુ થઈ ગયો છે વરસાદ. વરસાદથી પહેલાં જો વૃક્ષારોપણનું વાવેતર થાય અને આખા કચ્છમાં, આખા ગુજરાતમાં, આખા ભારતમાં જે વૃક્ષોનું નિકંદન થતું હોય, કંઈક હુંકાતું હોય, કંઈક માણસો પણ એને કાપતા હોય, પણ જેમ વસ્તી વધતી હોય એમ એનો પણ વધારો થવો જોઈએ. જે રીતે પ્રદૂષણ છે, ફેક્ટરી છે, ટુ વ્હીકલ છે, આપણી જીવનશૈલી છે, કેટલીક આપણે પ્રકૃતિને નુકસાન કરતા હોય છે. અને પ્રાણ એ પ્રકૃતિ છે અને પ્રકૃતિથી જ આપણું જીવન બનતું હોય. ત્યારે આવતા દિવસોમાં કચ્છ જિલ્લાએ ભારતીય જનતા પાર્ટી એમાં વિવિધ મોરચા, યુવા મોરચો હોય, મહિલા મોરચો હોય, અનુસૂચિત બક્ષી પંચ હોય, કિસાન મોરચો હોય, આવા અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આખા કચ્છમાં, એ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, બધે આખા કચ્છમાં વૃક્ષોનું વાવેતર થાય. વાવેતર થયા પછી એનું જતન થાય અને વૃક્ષનો ઉછેર થઈને વટ વૃક્ષ બને ત્યાં સુધીની આયોજન છે. એના ભાગરૂપે વોર્ડ નંબર 11માં જે રીતે આખી ટી આ વોર્ડ નંબર 10માં જે રીતે ટીમે આખી યોજના બનાવી અને એને વૃક્ષ વાવ્યા પછી માત્ર રેઢું નહીં, એને કાંપ હાથેને એક ગાર્ડ આપ્યું, એને પિંજરું પણ મૂક્યું કે જે વૃક્ષને કોઈ હાલતા ચાલતા માણસો, પશુ પક્ષીઓ એને નુકસાન ન કરે અને જ્યારે મોટું થાય ત્યારે પિંજરાને બીજી જગ્યાએ લઈ જવાશે. આ રીતે એક આયોજન કચ્છ જિલ્લામાં છે. અનેક પ્રકારે સફળ વૃક્ષારોપણનું આયોજન થયું છે. લોકોને રુચિ છે. નગરપાલિકાના ચૂંટાયેલા લોકો હોય, સંગઠનના લોકો હોય, મોરચા હોય, સૌ સાથે મળીને રોજ દિન પ્રતિદિન બે બે ત્રણ ત્રણ ચાર ચાર કાર્યક્રમો વૃક્ષારોપણ થતા હોય, જ્યારે એનું મિશન બનશે ત્યારે આવતા દિવસોમાં જે ઘટ છે, જે પ્રકૃતિનો લોકોને જરૂરિયાત મુજબ વૃક્ષો હોવા જોઈએ, એને ક્યાંક આપણે રસી શકીશું. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો, આને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ, ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે, ફૂલીઓ એટલે કે પેપરી ઓછી દેખાય, સુકારા સામે રક્ષણ આપે, સાગર ગોલ્ડ મબલખ ઉત્પાદન લાવે, લક્ષ્મી નો સાગર ઘરમાં લાવે, સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ, 100 ટચનું બિયારણ, સાગર ગોલ્ડ એરંડા બિયારણ, સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ, સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાની એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર, સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ.